તો સરકારી હોસ્પિટલો અવારનવાર વિવાદમાં આવતી જ હોય છે, તો ડૉક્ટરની ગેરવર્તણૂકના ભોગ પણ દર્દીઓ બનતા હોય છે. ત્યારે વાત કરવાની છે મહેસાણામાં આવેલા સિવિલ હોસ્પિટલના યુવા ઓર્થોપેડિક ડૉક્ટરની, કે જેમણે ટૂંક સમયના ગાળામાં જ પોતાની ફરજ નિષ્ઠા અને ખંતથી નિભાવી એક સિદ્ધિ હાંસલ કરી છે. કોણ છે આ ડૉક્ટર, જોઈએ આ અહેવાલમાં. આ છે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક ડોક્ટર પાર્થ પટેલ, કે જેમણે માત્ર 30 વર્ષની વયે અને 3 વર્ષમાં 2774 ઓપરેશનો કર્યા છે. આ ઓપરેશનમાં 1377 મેજર ઓપરેશન હતા. મહેસાણાના આ સરકારી તબીબ સમગ્ર રાજ્યની સરકારી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ ઓપરેશન સાથે પ્રથમ ક્રમે આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ તબીબના નામ એક જ વર્ષમાં સૌથી વધુ ઓપીડીનો પણ રેકોર્ડ છે. મહેસાણાના આ યુવાન તબીબની આ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા પણ તેમને સન્માનિત કરાયા છે. રેકોર્ડમાં આપણે જોઈએ તો સારા ઓપરેશન જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં થવા જોઈએ તેમાં સૌથી વધારે ઓપરેશન કરવામાં આપણે સમગ્ર રાજ્યના દરેક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેના જે આંકડાઓ ખરા, જે વહીવટી આંકડા ખરા, એ પ્રમાણે આપણે અગ્રેસર રહ્યા છીએ. સામાન્ય સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં સેવા લેવાનો સારા વ્યક્તિઓ ઇનકાર કરતા હોય છે, ત્યારે આટલા બધા ઓપરેશન કર્યા છે, શું કહેશો? આ બાબતે જોઈએ તો એક ચોક્કસ આપણા દર્દીઓની એક માનસિકતા રહી છે કે સિવિલ હોસ્પિટલમાં પ્રોપર સારવાર ન મળે, ટાઈમે એની સારવાર ન થાય. પરંતુ અમે એ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખ્યું છે કે 24 કલાકની અવેબિલિટી અને દરેક દર્દીને તાત્કાલિક ડાયરેક્ટ ડૉક્ટરનો સંપર્ક થાય અને એને એક સારો સંતોષ મળે અને જલ્દી ઝડપી સારવાર થાય એ માટે અમે તથા અમારા દરેક વોર્ડના મિત્રો તથા દરેક અમારા નર્સિંગ સ્ટાફ ખડે પગે તૈયાર રહ્યો છે. ડોક્ટર પાર્થ પટેલ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે, પરંતુ ડોક્ટર પાર્થ પટેલે સેવા એ જ જીવનનો મંત્ર બનાવ્યો છે. આ છે કારણ તેમની 3 વર્ષની ફરજ દરમિયાન એક પણ એવો દિવસ નથી ગયો કે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશન ન થયું હોય. માત્ર મહેસાણા જ નહીં પણ બનાસકાંઠા અને રાજસ્થાનના દર્દીઓ પણ ઓર્થોપેડિક ઓપરેશન માટે મહેસાણા સિવિલમાં સારવાર માટે આવે છે. પટેલ ઓર્થોપેડિક સર્જન તરીકે છેલ્લા 4 વર્ષથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપે છે. એમને દર્દીઓને એટલી, આજે તમે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ તો હવે એમને રાજીનામું આપ્યું, પણ તમે થોડા ટાઈમ પહેલાં ગયા હોત ને, જેટલી ઓપીડી થાય એમાં 30% ડૉક્ટર પાસ સાહેબની હોય. એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો કે એમની ટ્રીટમેન્ટની સારવાર કેવી હતી, લોકો સાથે આત્મીયતાનો સંબંધ, પ્લસ આખા ગુજરાતમાં કોઈ સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જને સૌથી વધુ ઓપરેશન કર્યા તો ડૉક્ટર પાસ સાહેબ. આજે રોગી કલ્યાણ સમિતિના મેમ્બર તરીકે અમને દુઃખની લાગણી છે કે પાસ સાહેબ આ સિવિલમાંથી રાજીનામું, પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલ્યું, પણ ખરેખર એમની સેવાઓ સિવિલ ક્યારેય નહીં ભૂલી શકે. અને એમને આયુષ્યમાન યોજનાનું ગુજરાતનું સૌથી પહેલું ઓર્થોપેડિક ઓપરેશન મહેસાણામાં ડૉક્ટર પાસ સાહેબ પાર્થ પટેલ સાહેબે કરેલું. સર જોડે અત્યારે હું 4-4.5 વર્ષથી સર જોડે છું. સરની કામગીરી બહુ જ સારી છે. સરે અત્યાર સુધી એવરેજ પેશન્ટોમાં બી સરના આવ્યા પછી ઘણો બધો વધારો થયો. અત્યારે એવરેજ અમારે 500 એવી એવરેજની ઓપીડી રહેતી હતી, જે અત્યારે વધીને 1500-1700 જેવી એવરેજ ઓપીડી થઈ ગઈ છે ઓર્થોની. સરે અત્યાર સુધીમાં 1500 જેવા મેજર ઓપરેશન એ બધું કરેલું છે અત્યારે સિવિલ ખાતે. એટલે સર આમ એવું નહીં કે ખાલી નોકરી કરવા ખાતર, પણ જે બી કામ કરતા એ દિલથી કરતા, અને પેશન્ટો માટે એની ટાઈમ કોલ કર્યો હોય તો સર હાજર રહેતા. હાલમાં આ તબીબ દ્વારા પોતાની સરકારી નોકરી છોડી દેવાઈ છે, તેમ છતાં પણ તેમને સિવિલમાં આવતા દર્દીને સારવાર આપવાનું ચાલુ